નામાંકિત ચિત્રકારો એમાં આજે 10મા નંબરના ચિત્રકાર વિશે ચર્ચા કરવાના છીએ. એમનું નામ છે પ્રતાપસિંહ જાડેજા. છેલ્લા ચિત્રકાર છે નામાંકિત ચિત્રકારોમાં. એમનો જન્મ, એમની જન્મ તારીખ છે 29/6/1940. એમના વિશે માહિતી મેળવીશું. તો એમનો જન્મ ફરીથી જોઈએ તો કઈ તારીખ છે, તો 29 જૂન 1940ના દિવસે આપણા નામાંકિત ચિત્રકાર પ્રતાપસિંહ જાડેજાનો જન્મ થયો હતો. અને એમનો જન્મ રાજકોટનું એક ગામ છે, તો એ તાલુકો છે વેજા ગામ. તો રાજકોટના વેજા ગામમાં શ્રી પ્રતાપસિંહ જાડેજાનો જન્મ થયો હતો. હવે એમના પિતાનું નામ ભાવસિંહજી હતું, અને શરૂઆતથી જ એમને ભજનો ગાવાનો, ભજનોની રચના કરવાનો અને ચિત્ર દોરવાનો, નવું સર્જન કરવાનો એમને શોખ હતો. એમનામાં શરૂઆતથી જ ક્રિએટિવિટીનો પાવર હતો, સર્જનાત્મક શક્તિ હતી. અને આ સર્જનાત્મક શક્તિ હતી એ શક્તિ એમના પિતાએ પારખી, અને પિતાએ એમાં સાથ આપ્યો, સહકાર આપ્યો અને એમને પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપી. પછી શાળાનું શિક્ષણ માટે રાજકોટ ગયા, પોતાના ગામમાંથી અભ્યાસ માટે રાજકોટમાં આવ્યા અને ત્યાં જ રહ્યા, અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી. ઇન્ટર સાયન્સ પૂર્ણ કર્યા પછી એમને ચિત્ર પ્રત્યે ખૂબ લગાવ હતો, રુચિ હતી, અને એને કારણે ફાઇન આર્ટ્સના અભ્યાસમાં એવો જોડાય. એના પછી 1962ના સમયમાં રાજકોટમાં કલા સંસ્થા એક હતી, એનું નામ છે પંડિત નેહરુ ફાઇન આર્ટ્સ. તો પંડિત નેહરુ ફાઇન આર્ટ્સમાં કલાચાર્ય, ત્યાં જે કલાચાર્ય હતા એમનું નામ છે એ સંસ્થાના કલાચાર્ય રમેશભાઈ ભટ્ટ, એમને માર્ગદર્શન આપ્યું, એમને સલાહ આપી, અને એમના માર્ગદર્શન નીચે પેઇન્ટિંગમાં અને કલા શિક્ષણમાં એમને 8 વર્ષ સુધી ટ્રેનિંગ લીધી, તાલીમ લીધી. પછી એના પછીનો એમને પ્રગતિ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે ઉચ્ચ કલાની પરીક્ષા, એમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે, બાહ્ય વિદ્યાર્થી તરીકે એમને પરીક્ષા પાસ કરી, અને 1974માં 8 માસ્ટરની પદવી એમને પ્રાપ્ત કરી હતી. એના પછી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1983માં માસ્ટર ઓફ આર્ટ્સ MA પદવી એમને પ્રાપ્ત કરી હતી. DTCનો અભ્યાસ પણ કર્યો હતો, અને આપણા જે અગાઉ જોઈ ગયા એવા
રસિકલાલ પરીખના સાનિધ્યમાં આવ્યા અને ચિત્રનું સારું એવું શિક્ષણ એમને મેળવ્યું. એના પછી જે સર્ટિફિકેટ કોર્સ હતો DTC કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ કોર્સ એમને કર્યો અને એમાં એ કોર્સમાં પણ સરસ મજાનું પરિણામ લાવ્યા. પ્રથમ વર્ગમાં એવો આવ્યા અને પ્રથમ વર્ગની ડિગ્રી પણ મેળવી હતી. તો મોટાભાગના જે એમના ચિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે ગ્રામીણ લોકો છે એ ગ્રામીણ લોકોના લોકજીવન પર ચિત્રો દોરેલા છે. એમાં એમને એ સમય વખતના પેન, ઇંક, કાગળ, જળરંગો તેમજ તૈલ રંગોનો પણ ઉપયોગ કરેલો છે. પછી બીજું શું કાર્ય કર્યું ચિત્રકાર્ય સિવાય? તો જે દૈનિક હતું જન્મભૂમિ અને જન્મભૂમિ જૂથના દૈનિકમાં ફૂલછાપમાં, એ બે દૈનિકોમાં 1964થી એમને ચિત્રકાર તરીકે પોતાની જવાબદારી સંભાળી અને ચિત્રો પણ આ દૈનિકમાં આપ્યા. પછી શ્રી ઝવેરચંદ મેઘાણીથી લઈને ગુજરાતના નામાંકિત જે લેખકો હતા, ભારતીય ઐતિહાસિક, પૌરાણિક, ગ્રામ જીવન કે સાંપ્રત સમાજને લગતી કથાઓને લગતા ચિત્રો પણ શ્રી પ્રતાપસિંહ જાડેજાએ પોતાની પીંછીથી દોર્યા હતા, ચિત્ર પીંછીથી દોર્યા હતા. સૌરાષ્ટ્રના લોકજીવન, લોકોનું જીવન કેવું છે, રહેણી કહેણી કેવી છે, ખોરાક કેવો છે, પોશાક કેવો છે, દૈનિક રીતભાત કેવી છે એ અંગેના આલેખનો એમને આપ્યા છે. અને ગામડાનું જીવન કેવું હોય, સંસ્કૃતિ કેવી હોય તે અંગેના ચિત્રો પણ એમને દોરીને બતાવ્યા છે. એના પછી તેઓ કે રવિવારની જે ફૂલછાપની જે 1990ની વાત છે કે ઈસવી સન 1990માં જે સામાયિક હતું ફૂલછાપ, અને ફૂલછાપમાં દર રવિવારે એક પૂર્તિ આવતી હતી, એ પૂર્તિનું નામ છે સૌરભ પૂર્તિ. અને એમાં રંગ રૂપ અને રચના કોલમ, એક કોલમ એક આર્ટિકલ આવતો હતો, એનું નામ છે રંગ રૂપ અને રચના કોલમ. અને દૈનિકની કલા દર્શન કોલમમાં ગુજરાતના કલાકારો કલા સંસ્કૃતિને સુવાસને ઉજાગર કરતા રહ્યા છે. પત્નીનું નામ હતું તારાબહેન, ના એમને સથવારે સપોર્ટ આપ્યો, મદદ કરી. અને શ્રી પ્રતાપસિંહ જાડેજા પોતાના સર્જન કાર્યમાં ચિત્રકાર્યમાં ખૂબ મશગુલ રહ્યા, વ્યસ્ત રહ્યા. એના પછી 1967માં રાજકોટમાં એક સ્કૂલ હતી, એનું નામ હતું IP મિશન ગર્લ્સ સ્કૂલ. એમાં એ ડ્રોઈંગ ટીચર તરીકે, ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી. અને એ સ્કૂલમાં સેવા આપીને 1998માં નિવૃત્ત થયા, રિટાયર થયા. એના પછી 1994માં સુભદ્રાબેન શ્રોફ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એમને મળ્યો હતો. 1998માં સિસ્ટર નિવેદા શ્રેષ્ઠ શિક્ષક પણ એવોર્ડ મળ્યો હતો. અને એમને જે ચિત્ર દોર્યું આંબલી પીપળીનું ચિત્ર, એ ગુજરાત રાજ્ય લલિતકલા પ્રદર્શનમાં 1965માં એ ચિત્ર દ્વારા, આંબલી પીપળી ચિત્ર દ્વારા શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ પણ એમને મેળવ્યો હતો. 2011માં એનું સન્માન કરવામાં આવ્યું, ગુજરાત લલિત કલા અકાદમી સંસ્થા તરફથી સન્માન કર્યું અને ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કાર પણ આપ્યો હતો. તો એમનું કલાકારનું એક આગવું લક્ષણ એમની જીવનશૈલી છે. સાદાઈથી રહેતા હતા, નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હતા, ખંતપૂર્વક કાર્ય કરતા હતા, પ્રામાણિકતાના સદગુણો હતા, મિત ભાષા હતા, ભાષીતા હતા અને મૃદુતા હતા. કોમળ વ્યક્તિત્વ વાળા આ પ્રતાપસિંહ જાડેજા ગણાય છે.
તો એમના જે ચિત્રો જોઈએ તો ચિત્રોમાં આંબલી પીપળીનું ચિત્ર, બાળકો રમી રહ્યા હોય એવા આંબલી પીપળીના ચિત્રો, જૂના જૂની રમત છે, પ્રાચીન રમત છે એના ચિત્રો પણ એમને દોર્યા હતા. જે રામાયણમાં જે પાત્ર આવશે, જટાયુનું પાત્ર, જટાયુ પક્ષીનું પાત્ર, તે રામાયણમાં જ્યારે સીતાનું અપહરણ કરીને જે રાવણ જતો હોય છે ત્યારે સીતાને છોડાવવા માટે, મુક્તિ અપાવવા માટે જે જટાયુ પક્ષી રોલ ભજ્યો હતો, એ જટાયુ પક્ષીનું ચિત્ર પણ મેં દોરેલું છે. એના પછી કે વેજા ગામની પાદરે, પોતાના ગામની પાદરે ગરબે રમવાની ગોરી નિસર્યા, એ ગરબા રમતા ચિત્રો પણ એમને દોર્યા છે. પછી જે આપણા જે હિન્દુ ધર્મમાં જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે, તો જન્માષ્ટમીની સાંજ કેવી હોય તે અંગેના ચિત્રો પણ દોર્યા છે. અને આપણું ગામડું, આ પ્રદેશનું ગામડું, ગોકુર્યું ગામડું, એનું ચિત્ર પણ દોર્યું છે. માનર માનતા ફરી પાદરે બોલ પારિયા અને પાણી ભરવા જતી પનિહારીઓના ચિત્રો પણ સરસ મજાના ચિત્રો આ શ્રી પ્રતાપસિંહ જાડેજાએ દોર્યા છે. અને હાલ પોતે નિવૃત્ત જીવનમાં કલા ક્ષેત્રે કાર્યરત છે એવી માહિતી આપણને પ્રાપ્ત થઈ છે. હવે એમના ચિત્રોમાં જોઈએ તો બધા ચિત્રકારોની જેમ જે આવાજનું જે ચિત્ર છે, પેજ નંબર 64 પર, તો એ ચિત્રમાં એક સ્ત્રી છે, ઘોડો છે, સૂર્ય છે, આવા સરસ મજાનું ચિત્ર પણ એમણે દોરેલું છે. એના પછી જો તો આગળ ચર્ચા કરી એ પ્રમાણે જટાયુનું ચિત્ર પણ શ્રી પ્રતાપસિંહ જાડેજાએ દોર્યું હતું. આગળના ચિત્રમાં જોઈએ તો આંબલી પીપળીની રમત રમતા બાળકો, એના ચિત્રો વૃક્ષ ઉપર બાળકો દેખાય છે, એ ચિત્ર પણ આપણને જોવા મળે છે. પછી વેજા ગામનો પાદળ, તો કેવું ગામડાનું સરસ દ્રશ્ય છે. બાળ આજે સ્ત્રીઓ છે, પુરુષો છે, આ ઢોલ વગાડી રહ્યા પુરુષો છે, મંદિરનું દ્રશ્ય છે, વૃક્ષોનું દ્રશ્ય છે. આ ચિત્ર પણ પ્રતાપસિંહ જાડેજાએ દોરેલું છે. એના પછી એમનું છેલ્લું ચિત્ર કે આજે પતિ પત્ની જઈ રહ્યા છે અને સાથે કંઈક પ્રાણીઓ, બકરી યા પ્રાણીઓનું ચિત્ર પણ દોર્યું છે અને સરસ મજાનું ચિત્ર આપણે અહીં પુસ્તકમાં જોઈ શકીએ છીએ. તો આવા ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજા એ આપણને ચિત્ર અંગેનું ગુજરાતને બલિદાન આપ્યું છે, અથવા તો ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ ચિત્રો દ્વારા. તો આ ચિત્રકારો આપણે જોઈ ગયા. એ ચિત્રકારો પરીક્ષામાં પૂછાય, શોર્ટ નોટ પૂછાય, ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય, તો આપણે એમાં ન્યાય આપી શકીએ. એ તો એ આપણે જોવાનું છે કે ચિત્રકારોમાં કઈ કઈ માહિતી લખવાની છે, તો આટલી માહિતી તમારે લખવાની છે. શોર્ટ ટર્મમાં પૂછાય તો એમનો જન્મ, ક્યાં જન્મ થયો તો એ પહેલાં લખવાનું છે. પછી બીજો મુદ્દો લખવાનો છે કે માતા પિતા કોણ હતા, એમના વિશે લખી શકાય અંદર માહિતી આપેલી હોય તો. ત્રીજો મુદ્દો કે અભ્યાસ, ત્યાં સુધી અભ્યાસ કર્યો. પછી આગળનો મુદ્દો, ચિત્ર અભ્યાસ ક્યાં કર્યો. એના પછી એવોર્ડ, કયા એવોર્ડ મળ્યા. અને છેલ્લે કયા ચિત્રો દોર્યા. તો આટલા પોઈન્ટ આપણે લખીએ અને ઉપસંહારમાં તો આપણે લખી શકીએ, અવસાન થયું હોય તો લખવાનું. તો આ પ્રમાણે આપણે એમનો ડેટા મેળવી શકીએ અને એ ચિત્રકાર વિશે શોર્ટ નોટ લખી શકીએ. એમાં તમે જુઓ તો પહેલાં જ આપણે જોયા હતા કલાગુરુ શ્રી રવિશંકર રાવળ, એમની પણ ચર્ચા કરી છે.
પછી એમના પછીના બીજા ચિત્રકાર અહીં આપેલા છે શ્રી યજ્ઞેશ્વર શુક્લ, એમની પણ ચર્ચા કરી. ત્રીજા નંબરના જે ચિત્રકાર છે તે કયા છે? બીજા નંબરના ચિત્રકાર સોમાલાલ શાહ છે. ત્રીજા નંબરના ચિત્રકાર શ્રી યજ્ઞેશકુમાર શુક્લ છે. ચોથા નંબરના ચિત્રકાર રસિકલાલ પરીખ છે. પાંચમા નંબરના ચિત્રકાર શ્રી બંસીલાલ વર્મા. છઠ્ઠા નંબરના ચિત્રકાર શ્રી જશુભાઈ નાયક. અને સાતમા નંબરના ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર. આગળ આઠમા નંબરના ચિત્રકાર જોઈએ તો શ્રી નટુભાઈ પરીખ. નવમા નંબરના ચિત્રકાર શ્રી કનૈયાલાલ આર યાદવ. દસમા નંબરના ચિત્રકાર આજે ચર્ચા કરી એવા શ્રી પ્રતાપસિંહ જાડેજા. તો આ ચિત્રકાર વિશે તમારે વાંચવાનું છે. પરીક્ષામાં પૂછાય તો એ લખવાનું છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નો લખવાના છે, વારંવાર કીધું છે. અને એ ચિત્રકારોમાંથી ચિત્ર ઉપરાંત પણ એમનો વ્યક્તિત્વ કેવું હતું, કઈ રીતે અભ્યાસ પૂર્ણ કર્યો, કેવી મહેનત કરી, એ આપણને પ્રેરણા આપે એવું છે, આપણને માર્ગદર્શન આપે એવું છે, સલાહ આપે એવું છે, એ પણ જીવનમાં ઉતારવા જેવું છે. નેક્સ્ટ ટાઈમે નવો ટોપિક લઈશું. ત્યાં સુધી બધાએ આ બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો લખીને બતાવવાના છે અને પરીક્ષામાં પૂછાય તો તમારે એના જવાબ લખવાના છે.